વડોદરાના ફતેગંજ વિસ્તારમાં ગેરકાયદેસર લારી ગલ્લા મોડી રાત સુધી ધમધમતા રહે છે. લારી ગલ્લા પર મોડી રાત સુધી કેટલાક તત્વો બેસી રહેતા હોવાના અને છોકરીઓની છેડતી થતી હોવાના આક્ષેપો ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પૂર્વ પ્રદેશ મહામંત્રી વિકાસ દુબે કર્યા હતા. તેમણે કહ્યું કે વહેલી તકે લારી ગલ્લા દબાણો દૂર કરવા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટને રજૂઆત પણ કરી હતી. ફતેગંજ વિસ્તારમાં કેટલાક સમયથી ચાની લારીઓ આજુબાજુ દબાણો વધી ગયા છે. ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. દુનિયાભરના અસામાજિક તત્વો ત્યાં સાંજે 6 વાગ્યાથી રાત્રે 11-12 વાગ્યા સુધી બેઠા હોય છે. ફતેગંજ વિસ્તારમાં ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે, ત્યાંથી સાંજે છોકરીઓ પસાર થતી હોય, એની છેડતી કરવાનું આ બધું ત્યાં ચાલુ જ હોય છે. અને 2 અઠવાડિયાથી 1 અઠવાડિયા પહેલાં છોકરાઓને માર્યા હતા, એના વિડીયો બી વાયરલ થયો હતો. 2 દિવસ પહેલાં 2 છોકરીઓ અને 2 છોકરાઓને એ લોકો કૂતરાને મારતા, એટલે છોકરીઓ ના પાડી તો એના લીધે એને બેલ્ટથી માર્યા. છોકરીઓને ફરિયાદ કરવા તૈયાર નથી, એ લોકો ગભરાયેલા છે. એના પરિવાર સાથે હું સંપર્કમાં છું, જો એ તારે તૈયાર થઈ જશે તો અમે સીપી સાહેબને મળવા જઈશું એને લઈને. પણ અત્યારે હાલ આ લોકો ગભરાયેલા છે. માંગણી અત્યારે અમે કોર્પોરેશનમાં એટલી આવ્યા છે કે મૂળ જળ આ લારીઓ છે. આ લારીઓ ગેરકાયદેસર છે અને ત્યાં દરેક લારી પર 25-50 કુરસીઓ રાખી દીધા છે. એ ત્યાં બેસીને બધું ન્યુસન્સ વેલ્યુ ત્યાંથી ક્રિએટ થાય છે, એટલે તાત્કાલિક ધોરણે એ લારીઓ ત્યાંથી હટાવવામાં આવે. આવી માંગણી સાથે આજે અમે છોકરીઓની છેડતી, મારાપીટી, નાની નાની વાતમાં લોકોને મારે છે, બીજા સમાજના લોકો, હિન્દુ સમાજના લોકોને મારે છે, એવું બધું ઘણું બધું ન્યૂઝ. ડ્રગ્સનો વેચાણ છે, એના માટે બી સીપી સાહેબને કમ્પ્લેન કરવાનું છે. ડ્રગ્સનો મોટા પાયે વેચાણ ચાલુ થઈ ગયો છે ફતેગંજ વિસ્તારમાં. એ સીપી સાહેબને એ રીતે અમે રજૂઆત કરીશું. આજે તો અમે આ લારીઓ હટાવવા માટે કોર્પોરેશનમાં આવ્યા છે. ફતેગંજ વિસ્તારમાં રાણા પ્રતાપ સર્કલથી ફતેગંજ બ્રિજ સુધી જે રોડ છે એની બંને બાજુ લારી ગલ્લાના દબાણો ખૂબ જ થઈ ગયા છે. ત્યાં આગળ લારી ગલ્લાની સાથે સાથે 12 ખુરશી ટેબલ નાખીને પણ એ લોકો બેસાડે છે બધાને, ને તેના લીધે એમની રજૂઆત મુજબ ત્યાં આગળ છેડતી પણ થાય છે, ઝઘડા થાય છે અને બધી પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. એટલે વિકાસભાઈ દુબે આજે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ દબાણો હટાવવા જોઈએ અને તાત્કાલિક એ રોડ ક્લિયર કરવો જોઈએ, એવી મારી પાસે રજૂઆત આવી છે. મેં ઉત્તર ઝોનના AMC ઝાલાભાઈને અત્યારે સૂચના આપી છે કે ભાઈ કાલે 7 સુધીમાં આ દબાણો તમે સર્વે કરી અને દૂર કરી દો. આમાં રણનીતિ કંઈ હોય નહીં. જે દબાણો છે લારી ગલ્લાના એ ઉઠાવી લેવાના હોય અને રસ્તો ક્લિયર કરવાનો હોય, અને આગામી દિવસોમાં વડોદરામાં આ રીતે જ દબાણો દૂર કરવાની ઝુંબેશ પણ ચાલુ થશે. ચિરાગભાઈ, એક રીતે આપણે દબાણો દૂર કરવાની વાત કરીએ પણ ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યારે દબાણ શાખાની ટીમ જાય તે વખતે પહેલેથી જ દબાણો હટી જતા હોય છે, ત્યાંથી જ્યારે દબાણ શાખાની ટીમ નીકળે ત્યારે ફરી દબાણો લાગી જતા હોય છે. આવું ઘણી વખત થતું હોય છે, પરંતુ હવે ધ્યાન રાખવામાં આવશે કે જે વિસ્તારના દબાણો દૂર કરવાનું નક્કી કર્યું હોય ત્યાં આગળ જો ફરી દબાણ થશે તો ફરી ત્યાંથી લારીઓ ઉઠાવી લેવામાં આવશે, અથવા તો જે દબાણ હશે એને દૂર કરવામાં આવશે. કાયમી ધોરણે લોકો નિરાકરણ મળશે. હા, યુનિવર્સિટીની છોકરીઓ જોડે પણ છેડતી થાય છે, પોલીસ પ્રશાસનને કઈ સંકલનમાં આ મુદ્દો આવશે? હવે યુનિવર્સિટીની દીકરીઓની છેડતી થઈ છે એ વિષય એમણે મને કીધો છે, પરંતુ હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી. જો હિંમત કરીને ફરિયાદ કરે તો ચોક્કસ એમને ન્યાય અપાવવાનો અમે પ્રયત્ન કરીશું.